બનાસકાંઠાનો કાનુડો નામની આઈડી બનાવી આવા અનેક વિડીયો બનાવી બદનામ કરતા રોમિયો સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. આરોપીએ આઈડી ડિલીટ મારી તપાસ સીપીઆઈ શિહોરને સોંપવામાં આવી છે. ભાભરમાં છેલ્લા કેટલાક સમયથી નિર્દોષ લોકોનો ચૂપચાપ વિડીયો ઉતારી ટિકટોક વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર ઈસમથી ઇજ્જતવાળા લોકો પરેશાન હતા, ત્યારે આજે એક અરજદારે આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ભાભર પોલીસ મથકે વશરામભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે કે પોતે અને તેમની પત્ની ભાભર હાઈવે વાવ સર્કલ પાસે બાઇક લઈને જતા હતા અને બાઇક ઊભી રાખી મોબાઈલ પર વાત કરતા હતા. તે સમયે કોઈક ઈસમે છુપી રીતે વિડીયો ઉતારી લીધો હતો. ત્યારબાદ થોડા દિવસ પછી મારો વિડીયો ટિકટોક વિડીયો વાયરલ સોશિયલ મીડિયામાં થયો હતો અને મને બદનામ કરવાની કોશિશ કરી છે. વિડીયો બનાવનાર ઈસમની ટિકટોક આઈડી તપાસતા રમેશ 7827 બનાસકાંઠાનો કાનુડો નામની આઈડી હતી. ભાભર પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ સીપીઆઈ શિહોરીને સોંપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપીઓ તેની આઈડી ઉપર અનેક આવા વિડીયો ઉતારી ટિકટોક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે. તેમાં સ્કૂલની વિદ્યાર્થિનીના છે અને ફરિયાદીએ કેટલાક દિવસોથી ફરિયાદ આપી હતી, પરંતુ ભાભર પોલીસ ફરિયાદ લેવામાં આનાકાની કરવામાં આવી હતી. ફરિયાદ નોંધાવવામાં બેદરકારી કરવામાં આવી છે, જેના કારણે આરોપીઓ તેની આઈડી ડિલીટ મારી છે અને આજે મોડી રાત્રે ફરિયાદ નોંધાતા પોલીસ સામે રોષ જોવા મળ્યો હતો. આવા આરોપી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી તેવી લોક માંગ ઉઠી છે. કાંતોભા રાઠોડનો રિપોર્ટ, ભાભર.